a leading local news channel of Vadodara. वन नंबर 12 માં આવતું અકોટા પોલીસ લાઇન પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ મા ભારતી શાળામાં વડોદરાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજય શાહે મુલાકાત લીધી હતી. સાથે જ પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ ડાંગર, વિસ્તારના રનિંગ કાઉન્સિલર મનીષભાઈ પગાર, રીટાબેન સિંહ, સ્મિત પટેલ, ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબરના પ્રમુખ નિશિત દેસાઈ, મોહન ભરવાડ, ભાવેશ પટેલ સાથે ભાજપા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે દર્દીઓ સાથે કોવિડ રસી લીધી તેની મુલાકાત લીધી હતી અને કઈ રીતે રસી મૂકવામાં આવે છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. વોર્ડ નંબર 12માં વેક્સિનેશન માટેનું સેન્ટર જે મા ભારતી પ્રાથમિક શાળા છે ત્યાં આજે મુલાકાત માટે મારી સાથે અમારા આ વિસ્તારના માન્ય કાઉન્સિલરશ્રી અને સાથે સંગઠનની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત છે. 18-45 વર્ષના લોકો વેક્સિનેશન લે તે સમયની પણ જરૂરિયાત છે, દેશની પણ જરૂરિયાત છે અને વેક્સિનેશન એકમાત્ર કોરોના સામે લડવા માટેનું આપણી પાસે શસ્ત્ર હોય ત્યારે વધુને વધુ સંખ્યામાં લોકો ઝડપથી વેક્સિનેશન કરે, વેક્સિનેશન દરમિયાનમાં આ યુવાનોને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે અને એમના નાના મોટા કોઈ પણ સજેશન હોય તો એ સજેશન્સને સ્વીકારીને જરૂરિયાત પ્રમાણેના ફેરફાર કરીને વધુ સારી રીતે વેક્સિનેશનને સરળ કરી શકાય એના ભાગરૂપે આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત રાખવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે વિસ્તારની સારામાં સારી સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એ મા ભારતી શાળામાં સારામાં સારી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની અહીંયાની ટીમ અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સૌને ખૂબ અભિનંદન આપું છું.